કોરોનાને કારણે એક્ઝિબિશન થકી મળતા વેપારને મોટી અસર થઈ હતી. હવે જ્યારે સ્થિતિ નિયંત્રણ થઈ છે ત્યારે કી સિદ્ધાંત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા તારીખ 11-13 સપ્ટેમ્બર દરમિયાન સરસાણા ખાતે ફેવિકસના એક્ઝિબિશન વિવિનેશનું પ્રથમ વખત આયોજન કરવામાં આવી રહ્યા છે. કોરોનાને કારણે છેલ્લા 1.5 વર્ષમાં સુરતની જ વાત કરવામાં 20 જેટલા અલગ અલગ ઔદ્યોગિક સંસ્થાઓ એક્ઝિબિશનના આયોજનો એક્ઝિબિશનનું નવું ઉત્પાદકોએ લાંબી રાહ જોવાની સ્થિતિ અખાવી હતી. રાજ્ય સરકાર દ્વારા જ્યારે હવે એક્ઝિબિશન કરવા પરવાનગી મળી ગઈ છે, SSCCI દ્વારા સપ્ટેમ્બરમાં ત્રિદિવસીય ફેબ્રિક્સનું એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. ચેમ્બરના પદાધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતમાં પ્રથમ વખત મોટા પાયે ફેબ્રિક્સનું એક્ઝિબિશન હાથ ધરવામાં આવ્યું છે. ટેકનોલોજી અપગ્રેડેશનની સાથોસાથ અવનવા તૈયાર થઈ રહેલા ફેબ્રિકેશનની જાણ કરવા માટે ચેમ્બર દ્વારા એક્ઝિબિશન હાથ ધરવામાં આવ્યું છે. કુલ 128 જેટલા સ્ટોલ ગોઠવીને પ્રદર્શન હાથ ધરવામાં આવશે, જેમાં સુરતના જ ઉત્પાદકો 50થી વધુ અવનવા ફેબ્રિકેશનનું એક્ઝિબિશન કરવાના છે. આ અંગે વિવિનિટ એક્ઝિબિશનનું ચેરમેન મયુર ગોળવાલા દ્વારા જણાવે છે કે ₹1 કરોડના અંદાજિત ખર્ચ સમગ્ર એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. મુંબઈ, જયપુર, ભિવંડી, ઇન્દોર, બનારસ, ગ્વાલિયર અને લુધિયાના સહિતના 18 શહેરોથી 22 આવવાની તૈયારી બતાવી દીધી છે. ઉપરાંત દુબઈ અને બાંગ્લાદેશના બાયર્સનું ડેલિગેશન પણ સુરત આવશે, જેમાં વોટર ફ્લેટ મશીન તૈયાર થયા 50થી વધુ ફેબ્રિકેશનનું પ્રથમ વખત પ્રદર્શન હાથ ધરાશે. અત્યાર સુધી 50%થી વધુ સ્ટોલનું બુકિંગ થઈ જવાને પણ મત વ્યક્ત કરવામાં રખાયો છે. બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. સુરતની ઇન્ટ્રીમાં એક્સક્લુઝિવલી વીવર અને નીટર માટેનું આ પહેલું એક્ઝિબિશન છે. એટલે કે વીવર અને નીટર જે કોઈ બી પ્રોડક્ટ બનાવે છે, નોટ ઓન્લી ગ્રે, એટલે વીવર ગ્રે બનાવીને અને ફિનિશ કરતો, વેલ્યુએશન કરતો, એ બધી પ્રોડક્ટ ડિસ્પ્લે થશે. અને એના બાયર્સ આખા ઇન્ડિયામાંથી આવવાના છે, અને જો એરલાઇન્સ ચાલુ થાય તો બાંગ્લાદેશથી પણ બાયર્સ આવવાના છે. એટલે આ પ્રકારનું એક્ઝિબિશન સુરતમાં પહેલી વાર એક્ઝિબિશન આયોજન થયું છે. આ પ્લાનિંગ તો 6 મહિના પહેલાંથી શરૂ થઈ ગયું હતું, આજે એકદમ ક્લોઝિંગ સ્ટેજ પર છે. લગભગ 2000 સ્ક્વેર મીટર જેટલું આપણું બુકિંગ થઈ ગયું છે, અને હવે તો ફૂલ ફ્લેટ એનું પ્રમોશન ચાલે છે અત્યારે. ભારત સિવાય બાંગ્લાદેશ અને દુબઈથી આવવાની શક્યતા છે, પરંતુ હમણાં એરલાઇન્સ બંધ છે. અમારા પ્રયાસ ચાલુ છે કે ભાઈ કોઈ બી હિસાબે બીજા કોઈ મોડ ઓફ ટ્રાન્સપોર્ટ સુધી આવે તો એ લોકો બી ઈચ્છુક છે અહીંયા આવવા માટે. કારણ કે બાંગ્લાદેશનું જે ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રી છે એ સુરતને જ ફોલો કરે છે, એટલે એ લોકો બી ઉત્સાહિત છે આવવા માટે.